तो मित्रों आज है गरवा गिरनारनी गोद में आवेलू लंबे हनुमान जी महाराज नु आ मंदिर अने आ मंदिरना दर्शन करवा माटे हूँ अमारी हूँ छू गुजरातनी टीम वती आप सबनो अपील करूँ छू के आ मंदिरना पवित्र अने पावन दर्शन करवा आप बधा पधारो अने अहींया दर्शननो लाभ लई अने बधा पवित्र अने पावन थाओ। हनुमानजी मंदिर में आ लंबे हनुमान मंदिर में स्थित रामजी मंदिर पण स्थित छे। तो मित्रों अहीं स्थापित गणेश जी महाराज अने हनुमान जी महाराज पण बिराजमान छे। એવી સુંદર મજાની એ મૂર્તિઓ હરહુ કલેશ બેકાર જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ તિહુ લોક। એક એવા ધાર્મિક મિત્ર ભાવિક મિત્રને આપણે મળીએ કે અહીંયા આવી અને એને કેવું ફીલ થાય છે અને કેટલા સમયથી આવે છે? નમસ્કાર। નમસ્કાર, આપનું શુભ નામ? રવિ। રવિભાઈ, આપ કેટલા સમયથી અહીંયા આવો છો? અહીંયા હું લાસ્ટ 2 યર્સ જેવું થઈ ગયું છે। જૂનાગઢ, એક્ચ્યુઅલી હું ગુજરાત નડિયાદ આપણે અમદાવાદ બાજુથી છું અને આપણે અહીંયાનું ઓલરેડી બહુ હિસ્ટ્રી છે ગિરનારનું અને બધા જ આ બહુ પવિત્ર સ્થળ છે અને લાસ્ટ 2 યર્સથી આવું છું અને એકચ્યુઅલી મેં એક બે વાર ગિરનાર પણ ચડેલું છે અને અહીંની પ્રાચીનતા વિશે જાણવામાં અને અહીંનું આ બી બહુ મંદિર બહુ પ્રાચીન છે। હા, મંદિર તો શું ઘણી જગ્યાએ હોય છે પણ અહીંયા આવીને આમ થોડું પોઝિટિવિટી જેવું વાઇબ મળે છે, સારું ફીલ થાય છે મેં અહીંયા આવીને। અને જેમ કે મેં હમણાં જોયું કે અહીંયા હનુમાનજી અને ગણેશજીનું મેં ફર્સ્ટ ટાઈમ જોડે જોયેલું છે, અહીંયા મૂર્તિ રાખેલી છે, પહેલી વાર અહીંયા મંદિરમાં જોવા મળી અને બહુ સારું ફીલ થાય છે અહીંયા આવીને। થેન્ક યુ બેન। આપનું શું નામ? માનસી। માનસીબેન અને ભાઈ આપનો ખૂબ ખૂબ આભાર। અને મિત્રો હજી પણ આપ સૌને વિનંતી કરું છું અમારી હું છું ગુજરાતની ટીમ વતી કે આ લંબે હનુમાનજી મંદિરના દર્શન કરવા આપ જરૂર ને જરૂર પધારો અને આ મંદિરના દર્શન કરી અને પવિત્ર અને પાવન થાવ। મિત્રો એવા જ એક ભાવિક અત્રે ઉપસ્થિત છે લંબે હનુમાનજીના મંદિરે, તો આપણે એમને પૂછીએ કે અહીંયા આવીને તમને કેવું ફીલ થાય છે? નમસ્કાર, હું દેવેન્દ્ર બળેલિયા, હું જૂનાગઢમાં જ રહું છું અને હું તો છેલ્લા મારા પપ્પાની સાથે નાનો હતો ત્યારથી આવું છું અને જૂનાગઢની શ્રદ્ધા લંબે હનુમાન ઉપર વર્ષોથી રહી છે અને એની કૃપા હંમેશા જૂનાગઢના હરેક ભક્તો ઉપર। મિત્રો અહીંયા સ્થાપિત ગણેશજી મહારાજ અને હનુમાનજી મહારાજ પણ બિરાજમાન છે, એવી સુંદર મજાની એ મૂર્તિઓ। તો મિત્રો અહીંયા આ લંબે હનુમાનજીના મંદિરના બારગામથી પણ આવે છે, જૂનાગઢમાંથી અહીંયા પણ આવે છે, એટલે અહીંયા આવેલા જે ભાવિકો છે એમને આપણે પૂછીએ કે અહીંયા કેટલા સમયથી આવે છે
અને અહીંયા આવીને એમને કેવું ફીલ થાય છે? જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ ભાઈ, તમે ક્યાંથી આવો છો બેન? અમે જૂનાગઢમાં જ રહીએ છીએ. જૂનાગઢમાં જ? હા. અને કેટલા સમયથી આવો છો? અમે અહીંયા દર શનિવારે જ આવીએ દર્શન માટે. અને અહીંયા આમ એવી પ્રથા છે કે એના વિશે આમ એવું છે કે તમે દર્શન કરવા આવો તો તમને જે માંગો એ ભગવાન આમ એની હનુમાન દાદા કાયમી માટે બિરાજમાન છે જ, એટલે તમને એનો એનો લાભ મળે એમ આવ્યા પછી તમને તમે ગમે ત્યારે આવો તો એમ, એટલે કાયમી માટે અમે દર્શન કરવા આવીએ જ છીએ અહીંયા. ખૂબ ખૂબ આભાર બેન આપનો. છે હનુમાન દાદાને, હનુમાન દાદાને બહુ માને છે લોકો, બહુ એને લાઈન હોય અથવા અટાણે કોરોના હિસાબે ભીડ ઓછી છે, તોય ભીડ તો બહુ જાજી હોય, લાઈન હોય અહીંથી હનુમાન દાદાના દર્શન કરવા માટે. અહીંયા બહુ અતિશય ભીડ હોય. લોકડાઉન હતું તોય બહારથી દર્શન કરીને આમ દરવાજા પાસેથી કરીને વયા જતા, ને એટલે લોકડાઉન ખુલ્યા પછી અત્યારે દરરોજ દર શનિવારે આવીએ છીએ અમે દર્શન કરવા માટે અહીંયા. ખૂબ ખૂબ આભાર. આવ્યા પછી એ લોકોને એક જ એકદમ સરસ ફીલ થાય છે એવું 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 કહેવાનું છે. અને ઘણી માનતાઓ અહીંયા હનુમાનજી દાદા એમની પૂરી કરે છે. જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. મેં શ્રી લંબે હનુમાન મહેંત અર્જુનદાસ ખાકી, ગુરુ શ્રી રામ દુલારીદાસજી ખાકી, શ્રી લંબે હનુમાન મંદિર ગિરનાર તલેટી ભવનાથ. યે મંદિર લગભગ 450-500 વર્ષ પુરાના હૈ. યહાં પર હનુમાનજી, શ્રી લંબે હનુમાનજી મહારાજ વિરાજિત હૈ. શ્રી સીતારામજી મહારાજ, રામ લક્ષ્મણ જાનકીજી કી મૂર્તિ 1971 શ્રી ગુરુ મહારાજજીને પ્રસ્થાપિત કી, ઓર ઉસકે બાદ મહાદેવજી હૈ ના, ઓર યહાં પર જો ભી શ્રી લંબે હનુમાનજી કી ચરણ શરણ મેં આતા હૈ ઉસકી મનોકામના શ્રી લંબે હનુમાનજી પૂર્ણ કરતે હૈ. યે હનુમાનજી આદિ અનાદિ સે હૈ, ઓર ઇનકી સેવા પૂજા બહુ સુંદર તરીકે હોતી હૈ, ઓર જો ભી ભક્તગણ આતે હૈ ઉનકી મનોકામના પૂર્ણ હોતી હૈ. જય સિયારામ.